વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. વાપી જીઆઈડીસીમાં 3RD ફેઝ વિસ્તારમાં કાર્યરત સુપ્રીત ગ્રુપ હોય ઇન્ડસ્ટ્રીઝની સુપ્રીત કેમિકલ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે 8 વાગ્યા પહેલા અચાનક આગની જ્વાળા દેખાતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયરને બોલાવવામાં જાણ કરવામાં આવી હતી. જો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય અંદર જ્વલનશીલ પદાર્થ હોય આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગનો કોલ આવતા વાપી નોટિફાઈડ વાપી નગરપાલિકા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. જો કે સતત 2 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની ઘટના બાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો છે. આગમાં કોઈ જાનહાની થઈ હોવાની વિગતો હાલ મળી નથી. ખીર મિસ્ત્રી જેડેસ્ટીવી વલસાડ. 7:22 સુપ્રીત કેમિકલમાં આગ લાગવાની ઘટનાની આપણે જાણ થતાં સૌપ્રથમ વાપી નોટિફાઈડ વિસ્તારમાં કંપની આવતી હોવાથી આપણે લોકોએ આપણી ગાડીઓ બધી અહીંયા આવી ગઈ હતી 4 ગાડી અને ત્યારબાદ એમાં અલગ અલગ ફાયરની ઘટનાઓ વધતી જવાથી અમે તાત્કાલિક ધોરણે એને ડિઝાસ્ટર કોલ તરીકે જાહેર કરી અને આજુબાજુના જેટલી કંપનીઓ છે આપણે ત્યાં આરતી ઇન્ડસ્ટ્રીઝ છે, ઉબર છે, દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ગાડીઓ અને પછી આપણે સંઘ પ્રદેશમાંથી બી ગાડીઓ આવી ગઈ અને અત્યારે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને ઘણું ખાસું નુકસાન થતું બચી ગયું છે અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયેલી નથી. ખાસ કરીને જે આગની ઘટના બનેલી એ પાછળનું કોઈ કારણ જાણવા મળેલું છે? હજી તો આપણે જ્યારે આગ કંટ્રોલમાં આવે અને પછી જીપીસીબીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે તો તેના પછી આપણને એનું ઓરિજિનલ કારણ જાણી શકાશે. એક વાત એ પણ જાણવા મળી કે અહીંયા આવ્યા પછી જે પાણીનો મારો થયો છે એના કારણે જે કેમિકલ કહી શકાય એવું પ્રકારનું જે પાણી છે તે આખા રસ્તા ઉપર વહી રહ્યું છે.